प्यारे विद्यार्थी मित्रों, हूँ टंडेल सोनल, अश्वमेघ विद्यालय किल्ला पारडी। मित्रों, आज आप धोरण छ विषय गणित, गणित विषय में आज आप स्वाध्याय 11.4 चर्चाओ करीशू। गया वीडियो लेक्चर्स में आपने अभिव्यक्ति व्यवहारिक उपयोग कई रीते थाय समझूती मेड़ी थी। हवे आपणे ए समझूतीने आधारे स्वाध्याय 11.4 करीशुं। तो जोईए स्वाध्याय 11.4 नीचेना प्रश्नोना जवाब आपो। पहलो प्रश्न छे, सरिताની હાલની ઉંમર વાય વર્ષ લો। સરિતા છે એની હાલની ઉંમર વાય વર્ષ લેવાની છે। ત્યારબાદ એમાં પ્રશ્ન છે કે 5 વર્ષ પછી તેની ઉંમર કેટલી હશે, 3 વર્ષ પહેલાની તેની ઉંમર કેટલી હશે। સરિતાના દાદા તેનાથી 6 ગણી ઉંમરના છે, તેના દાદાની ઉંમર કેટલી હશે। તો આવા પ્રકારના પ્રશ્નો આપવામાં આવેલ છે। સૌ પ્રથમ તો આપણને શું કીધું છે કે સરિતાની હાલની ઉંમર વાય વર્ષ લો। તો આપણે શું લખી લેવું પહેલાં કે સરિતાની હાલની ઉંમર બરાબર વાય વર્ષ। સરિતાની હાલની ઉંમર કેટલી લેવાની છે, હાલની ઉંમર આપણે વાય વર્ષ લેવાની છે। તો આપણે આ દાખલો ગણીશું। જુઓ મિત્રો, સરિતાની હાલની ઉંમર બરાબર વાય વર્ષ લઈ લીધું, આપણે કીધું છે કે વાય વર્ષ લેવાની છે, તો સરિતાની હાલની ઉંમર વાય વર્ષ। હવે એમાં પહેલો પ્રશ્ન છે, સરિત 5 વર્ષ પછી તેની ઉંમર કેટલી હશે। તો 5 વર્ષ પછી, મિત્રો તમને કીધું હતું કે જે પછી શબ્દ છે તો એમાં આપણે શું કરવું, તો પ્લસ કરવું। તો 5 વર્ષ પછીની સરિતાની ઉંમર, તો હાલની ઉંમર તો વાય વર્ષ છે, તો 5 વર્ષ પછીની ઉંમર શું થશે, આપણે અહીં લખીએ સરિતાની 5 વર્ષ પછીની ઉંમર। તો હાલની કેટલી છે, તો હાલની તો વાય છે, બરાબર છે, હાલની ઉંમર વાય છે। હવે 5 વર્ષ પછી કેટલી થશે, તો જે હાલની ઉંમર છે એમાં 5નો ઉમેરો થશે ને, બરાબર છે। ધારો કે હાલની ઉંમર એની 15 વર્ષ હોય, તો 5 વર્ષ પછી, તો આપણે જોઈએ 5 વર્ષ પછી એની ઉંમર 20 થશે, તો આપણે 15માં શું કર્યું, 5નો ઉમેરો કર્યો। તો એ જ રીતે હાલની ઉંમર વાય વર્ષ છે અને 5 વર્ષ પછી, એટલા માટે આપણે વાય પ્લસ 5 કર્યા। બીજું શું છે, તો 3 વર્ષ પહેલાંની તેની ઉંમર કેટલી હશે, 3 વર્ષ પહેલાંની ઉંમર, 3 વર્ષ પહેલાંની ઉંમર, સરિતાની 3 વર્ષ પહેલાંની ઉંમર, હવે હાલની જે છે એ પહેલાં લખી દેવી, તો હાલની કેટલી છે વાય વર્ષ, 3 વર્ષ પહેલાં, પહેલાં એટલે માઇનસ કરવું, બાદબાકી કરવી, તો વાય ઓછા 3। આપણે કહીએ કે હાલની ઉંમર 15 વર્ષ છે ધારો કે સરિતાની, તો 3 વર્ષ પહેલાં કેટલી હશે, તો આપણે 15માંથી 3 બાદ કરીએ ને, તો હાલની એની 3 વર્ષ પહેલાંની ઉંમર 12 વર્ષ હશે એવું આપણે કહી શકીએ છીએ। એટલા માટે સરિતાની 3 વર્ષ પહેલાંની ઉંમર વાય માઇનસ 3। આગળ, સરિતાના દાદા તેનાથી 6 ગણી ઉંમરના છે, 6 ગણી ઉંમરના છે, તેના દાદાની ઉંમર કેટલી હશે, બરાબર છે કે સરિતાના જે દાદા છે એ સરિતાના દાદા તેનાથી 6 ગણા મોટા છે એવું કહી શકીએ છીએ આપણે। આપણે ત્રીજો પ્રશ્ન અહીં લખીશું કે સરિતાની હાલની ઉંમર તો વાય વર્ષ છે, પરંતુ સરિતાના દાદા તેનાથી 6 ગણા મોટા છે, કેટલા મોટા છે, 6 ગણા મોટા છે। તો 6 ગણા શબ્દ આવ્યું મિત્રો, તો હાલની ઉંમર સરિતાની વાય વર્ષ છે, પરંતુ એના દાદા કેટલા છે, 6 વર્ષ મોટા છે, આપણી પાસે એના દાદાની ઉંમર કેટલી છે એવો પ્રશ્ન છે। તો સરિતાના દાદાની ઉંમર બરાબર, સરિતાના દાદાની ઉંમર તો 6 ગણા એટલે કે 6 વાય થઈ જશે, તો આ જવાબ થઈ ગયો 6 વાય વર્ષ, ઉંમર છે એટલે વર્ષ લખી શકીએ છીએ।
આગળ સરિતાના પિતાની ઉંમર સરિતાની ઉંમરના 3 ગણાથી 5 વર્ષ વધારે છે. હવે પિતાની ઉંમર કેટલી છે? તો આપણે લખીએ, સરિતાના પિતાની ઉંમર સરિતાની ઉંમરના 3 ગણાથી સરિતાના ઉંમરની 3 ગણાથી કેટલા વધારે છે? 5 વર્ષ વધારે છે. તો આપણે લખીએ અહીં, સરિતાના પિતાની ઉંમર સરિતાની ઉંમરના 3 ગણાથી 5 વર્ષ વધારે છે તો એના પિતાની ઉંમર કેટલી હશે? બરાબર છે. તો પિતાની ઉંમર મિત્રો આપણે અહીં શોધીએ, સરિતાના પિતાની ઉંમર, જુઓ ધ્યાનથી જોજો મિત્રો કે સરિતાના પિતાની ઉંમર સરિતાની ઉંમરના, સરિતાની ઉંમર એટલે સરિતાની હાલની ઉંમર આપણે લખી લેવી. 3 ગણાથી, ઘણા એટલે ગુણાકાર કરવા, 3 વાય થઈ ગયા. 5 વર્ષ વધારે છે, વધારે શબ્દ આવ્યો એટલે પ્લસ આવી ગયા, અને 5 આવી ગયા એટલે 3y + 5 થઈ ગયા. આ એનો જવાબ છે. આગળ આપણો આ પ્રશ્ન બાકી છે, દાદાજી કરતાં દાદીમાં 2 વર્ષ નાના છે તો દાદીમાની ઉંમર કેટલી થશે? દાદાજી કરતાં દાદીમાં 2 વર્ષ નાના છે તો આપણે શું કહી શકીએ છીએ મિત્રો, કે દાદાજીની ઉંમર કેટલી? દાદાજીની ઉંમર આપણે શોધ્યું છે ઉપર 6y છે, બરાબર છે. તો દાદાજીની ઉંમર 6y છે. દાદી તેમનાથી 2 વર્ષ નાના છે. નાના છે એટલે એમનાથી ઓછા વર્ષના છે. તો આપણે બાદબાકી કરવી, તો દાદાજીની ઉંમરથી 2 વર્ષ નાના છે એટલે 6y - 2 થઈ ગયા, બરાબર છે. તો આ રીતે આપણે પ્રશ્ન 1ની ગણતરી કરી શકીએ છીએ. હવે જુઓ પ્રશ્ન 2 છે, એક લંબચોરસ ખંડની લંબાઈ તેની પહોળાઈના 3 ગણા કરતાં 4 મીટર ઓછી છે, તેની પહોળાઈ 2 મીટર છે. હવે એક લંબચોરસ ખંડ છે, લંબચોરસ પેટીની ઊંચાઈ h સેમી, લંબચોરસ ખંડની લંબાઈ અને પહોળાઈના 3 ગણા કરતાં 4 ઓછી છે, અને બીજું શું આપેલું છે કે તેની પહોળાઈ 2 મીટર છે એટલું આપવામાં આવેલ છે. હવે જુઓ મિત્રો, તો મિત્રો જુઓ કે આપણને જે પ્રશ્નમાં આપવામાં આવેલ છે એ આપણે સૌપ્રથમ લખી લઈએ, કે લંબચોરસ ખંડની પહોળાઈ 2 મીટર લેવી એવું આપવામાં આવેલ છે. હવે જોઈએ કે લંબચોરસ ખંડની લંબાઈ એ તેના પહોળાઈના 3 ગણા કરતાં 4 મીટર ઓછી છે. હવે જુઓ મિત્રો કે ખંડની લંબાઈ, તો લંબચોરસ ખંડની લંબાઈ આપણે લખી દીધી, લંબાઈ કેટલી છે તો પહોળાઈના 3 ગણા કરતાં, પહોળાઈ કેટલી છે તો પહોળાઈ બી લેવી, બી લઈ લીધા. પહોળાઈના 3 ગણા, 3 ગણા એટલે 3 વડે ગુણવું, 3b થઈ ગયા, કરતાં 4 મીટર ઓછી છે, ઓછી શબ્દ આવ્યો એટલે માઇનસ, માઇનસ કેટલા થઈ ગયા તો -4, એટલે લંબચોરસ ખંડની લંબાઈ 3b - 4 મીટર થઈ ગયું. જવાબ આવી ગયો લંબચોરસ ખંડની લંબાઈ 3b - 4 મીટર, કે આપણે આપ્યું છે કે પહોળાઈના 3 ગણા એટલે 3b, એમાંથી 4 ઓછી છે, -4 મીટર. તો આ જવાબ છે. આગળનો પ્રશ્ન જોઈશું, પ્રશ્ન સી, એક લંબચોરસ પેટીની ઊંચાઈ h સેમી છે, લંબચોરસ પેટી છે એની ઊંચાઈ h સેમી આપવામાં આવેલ છે, તેની લંબાઈ ઊંચાઈ કરતાં 5 ગણી અને પહોળાઈ લંબાઈ કરતાં 10 સેમી ઓછી છે. લંબાઈ અને પહોળાઈને પેટીની ઊંચાઈના સંદર્ભમાં દર્શાવો. તો મિત્રો જુઓ આપણે અહીં જોઈ શકીએ છીએ કે આપણને પેટીની ઊંચાઈ આપવામાં આવેલી છે, પેટીની ઊંચાઈ બરાબર h સેન્ટીમીટર. હવે લંબચોરસ પેટીની લંબાઈ એ ઊંચાઈ કરતાં 5 ગણી છે એવું પ્રશ્નમાં આપવામાં આવેલ છે, કે પેટીની જે લંબાઈ છે એની ઊંચાઈ કરતાં 5 ગણી છે. કેટલા ગણી છે? ઊંચાઈ કરતાં 5 ગણી છે. તો આપણે પેટીની લંબાઈ ઊંચાઈ કેટલી છે? h છે, 5 ગણી છે એટલે જવાબ શું આવી જશે? તો 5h આવી જશે, 5h સેમી, બરાબર છે.
આપણને જે દાખલામાં પ્રશ્નમાં આપવામાં આવેલ છે તે આપણે સૌ પ્રથમ તો આ રીતે લખી દેવું કે પેટીની ઊંચાઈ બરાબર એચ સેમી છે. ત્યારબાદ કીધું છે કે લંબચોરસ પેટીની લંબાઈ ઊંચાઈ કરતાં 5 ગણી છે. તો ઊંચાઈ કેટલી છે? ઊંચાઈ તો એચ છે અને 5 ગણી એટલે 5 H થઈ ગયા સેમી. આગળ આપ્યું છે આ લંબચોરસ પેટીની પહોળાઈ એ લંબાઈ કરતાં 10 સેમી ઓછી છે. પહોળાઈ લંબાઈ કરતાં 10 સેમી ઓછી છે. તો પહોળાઈ લંબાઈ કરતાં 10 સેમી ઓછી છે. તો લંબાઈ તો આપણને મળી ગઈ છે, લંબાઈ કરતાં એટલે 5H લેવાના, 10 સેમી ઓછી છે. તો 10 સેમી પહોળાઈ લંબાઈ કરતાં 10 સેમી ઓછી છે. તો પેટીની પહોળાઈ પણ મળી ગઈ. તો આ રીતે આ દાખલો પણ કમ્પ્લીટ થઈ ગયો. હવે આગળનો પ્રશ્ન, મીના બીના અને લીના પગથિયા ચડી ટેકરી ટોચ તરફ ચડી રહ્યા છે. મીના 5મા પગથિયા પર છે, જ્યારે બીના 8મા પગથિયા પર છે અને લીના 7મા પગથિયા પાછળ છે. બીના અને લીના ક્યાં હશે? ટેકરીના કુલ પગલાં મીનાએ ભરેલા પગલાંના 4 ગણા કરતાં 10 ઓછા છે. સીડીના કુલ પગથિયાની સંખ્યાને એસ પદોમાં વ્યક્ત કરો. હવે મીના હાલમાં એસ પગથિયા પર છે. સૌ પ્રથમ મીનાની વાત કરી છે તો એ એસ પગથિયા પર છે, બરાબર છે. ત્યારબાદ મીના કરતાં 8 પગથિયા આગળ છે. પ્રશ્નને ફરી એકવાર સમજીએ. મીના બીના અને લીના પગથિયાની ટેકડી ટોચ તરફ ચડવા રહ્યા છે. મીના 5મા પગથિયા પર છે, જ્યારે બીના તેનાથી 8 પગથિયા આગળ તરફ તથા લીના 7 પગથિયા પાછળ છે. તો મિત્રો, આટલા પ્રશ્નમાં આપણે જોઈ શકીએ છીએ કે 3 છોકરી છે જે ટોચ ચડી રહી છે. હવે એમણે કેટલા પગથિયા ચડ્યા એ આપણને આપ્યું છે. સૌ પ્રથમ મિત્રો, અહીં આપણને પાઠ્યપુસ્તકમાં થોડી ભૂલ છે કે મીના 5મા પગથિયા પર, એના જગ્યાએ એસ છે, 5 નહીં પરંતુ આ એસ છે. તો સૌ પ્રથમ આપણે કહી શકીએ છીએ કે મીના હાલમાં 5 પગથિયા ઉપર છે, સોરી, મીના હાલમાં એસ પગથિયા ઉપર છે. બીના મીના કરતાં 8 પગથિયા આગળ છે. હવે બીનાની વાત કરીએ તો બીના મીનાથી 8 પગથિયા આગળ છે. તો બીના મીના કરતાં, મીનાના કેટલા છે? તો એસ છે, એસ પ્લસ 8. તો બીના કેટલા પગથિયા આગળ છે? એસ પ્લસ 8. હવે લીના એ મીના કરતાં 7 પગથિયા પાછળ છે. બીનાનું થઈ ગયું. હવે લીના એ મીના કરતાં 7 પગથિયા પાછળ છે. મીના કરતાં શબ્દ છે એટલે આપણે લીના કેટલા પગથિયા ચડી એ કહી શકીએ છીએ. મીના કરતાં, મીનાનું એસ છે, બરાબર છે, મીના એસ છે. અને આપણે જોઈ શકીએ છીએ અહીં કે 7 પગથિયા પાછળ છે એટલે એસ માઇનસ 7 થઈ ગયા, પાછળ છે એટલા માટે. હવે ટેકરી ઉપર ચડવાના કુલ પગથિયા, ટેકરી ઉપર ચડવાના કુલ પગથિયા આપણને કહેવામાં આવે છે કે કુલ કેટલા પગથિયા થયા. તો મીનાએ ભરેલા પગથિયાના 4 ગણા કરતાં 10 ઓછા છે. મીનાએ ભરેલા પગથિયા, તો મીનાએ કેટલા પગથિયા ભર્યા? તો એસ, બરાબર છે. તો એના 4 ગણા, તો 4S થઈ ગયા. એનાથી કેટલા ઓછા છે? તો 10 ઓછા છે. ઓછા એટલે બાદબાકી અને 10, તો જવાબ આવશે 4S માઇનસ 10. તો એના પછીનો પ્રશ્ન ઈ છે. તો પ્રશ્ન ઈ તમારે જાતે વિચારીને કરવાનો રહેશે. થેન્ક યુ.